દ્વારકામાં મિની વાવાઝોડું ફૂંકાયો હતો અને એક લોકોનું સ્થળાંતર કર્યું હતું. મુશળધાર વરસાદે દ્વારકાને ઘેરી લીધું છે. જો દ્વારકા થી મારા પ્રતિનિધિ સતીશ અબોટીનો એક અહેવાલ. દ્વારકા પાણી પાણી થઈ ગયું છે. છેલ્લા 3 દિવસથી 17 અંધારધાર અને મુશળધાર વરસાદ દ્વારકા પંથકમાં પડી રહ્યો છે. દ્વારકા અને તેની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર સાંપડે છે. જોકે ગઈ મોડી રાત્રે પણ મુશળધાર વરસાદ પડ્યો હતો અને ખાસ કરીને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. 3 થી 4 ફૂટ પાણી ઘૂસી ગયા હોવાના સમાચાર મળે છે. તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સંબંધિત તંત્રની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને જે વિસ્તારમાં લોકો ફસાણા હતા તેમને સલામત ખસેડવામાં આવ્યું છે. અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે દ્વારકાધીશ મંદિરના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ બન્યો છે કે ધ્વજાદંડનો વાંસ તૂટ્યો હોય તેવું બન્યું છે. ભારે વરસાદ અને પવનના કારણે જર્જરિત થઈ ખતમ થઈ ગયેલા ધ્વજા બાદ ખાલી વાંસ ઘણી વખત જોયો, પરંતુ તૂટીને નમી ગયેલા વાંસ સાથે આ ધ્વજા ફરકી રહી છે, જે દ્વારકાધીશ ભગવાનનો અસીમ પરચો છે. એના પ્રતિની શ્રદ્ધાનું અસીમ પ્રતીક હોવાનું પણ લોકો માની રહ્યા છે. ખૂબ જ આ મહત્વની ઘટના કહી શકાય તેવી છે. લોકો પોતાની અગાસી પર ચડીને આ ઘટના નિહાળી રહ્યા છે. ખાસ કરીને ઘટનાએ ખૂબ જ દ્વારકાધીશના પ્રતિની આસ્થામાં ઓર વધારો કરી દીધો છે. ભગવાન દ્વારકાધીશની આસ્થા અકબંધ હોવાનું પણ માનવામાં આવે છે. ખાસ કરીને છેલ્લા 2 દિવસથી પડેલ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જોકે આજે સવારથી ભારે પવન ફૂંકાયો હતો. મિની વાવાઝોડા જેવો પવન હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સરેરાશ 75 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. અનેક ઝાડવાઓ ધ્વંસ થઈ ગયા હતા. કેટલાક કાચા પાકા મકાનને પણ નુકસાન થયું હોવાનું બિન સત્તાવાર બહાર આવ્યું છે. જોકે સત્તાવાર તંત્ર હજી પરિસ્થિતિનો જાત મુહાવરા કરી રહ્યું છે, પરંતુ હકીકત જે બહાર આવી છે તેવી છે કે ભારે વરસાદ એક સાથે પવનના કારણે અનેક જગ્યાએ ઝાડવા પડી ગયા છે. ખાસ કરીને નેશનલ હાઈવેમાં પણ પાણી ભરાઈ ગયા હોવાને કારણે અમુક જગ્યાએ ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે. દ્વારકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદના કારણે ગામડાઓનો પણ સંપર્ક તૂટી જવાનો બનાવો બન્યા છે. તંત્ર ખૂબ જ સચેતથી કામ કરી રહ્યું છે. કોઈપણ પરિસ્થિતિ ગંભીર થાય તો તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને રાતના જે લોકો ફસાયા હતા તેમને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમની જે જરૂરિયાતો તે પરિપૂર્ણ કરવામાં આવી છે. અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકોની દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. આજ સવારે વરસાદ બંધ થઈ ગયો છે. લોકો પોતાના જે પાણી ભરાઈ જવાના કારણે જે દુકાનમાં નુકસાન થયું છે, ઘરવખરીને નુકસાન થયું છે, તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. આમ દ્વારકામાં છેલ્લા 3 દિવસથી સતત અંધારધાર મુશળધાર સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. લોકો જોકે ખુશખુશાલ છે. આટલા વરસાદથી ઇતિહાસમાં પ્રથમ બનાવ છે કે આટલો મુશળધાર વરસાદ હજુ ચોમાસાની સિઝન શરૂ થાય ત્યાં દ્વારકામાં પડ્યો છે. સરેરાશ 90% જેટલો વરસાદ ખાબક્યો હોવાનું સરકારી તંત્ર માની રહી છે. દ્વારકાવાસીઓ ખુશખુશાલ છે. જે મંદિરમાં ઘટના ઘટી છે ધ્વજાની, તે પણ એક અસીમ આસ્થાનું પ્રતીક બની રહી છે. અમારા પ્રતિનિધિ સતીશ અબોટીયા જણાવી રહ્યા છે. ખાસ કરીને વાંચકો માટે તેમણે એક વિડીયો પણ પ્રસ્તુત કર્યો છે, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે દ્વારકાધીશની અસીમ ધ્વજા આટલા જોરદાર પવન વચ્ચે પણ લહેરાઈ રહી છે, જે ખૂબ એક તવારીખ અને ઐતિહાસિક ઘટના બની રહી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ખૂબ રજા જેવો માહોલ છે. છેલ્લા 3 દિવસથી દ્વારકાની બજારમાં રજા જેવો માહોલ હોવાનું અમારા પ્રતિનિધિના એક અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે. જય દ્વારકાધીશ. તમે દ્વારકાધીશ જગત મંદિર દેવભૂમિ દ્વારકાને જોઈ રહ્યા છો. તમે જોઈ શકો છો કે દ્વારકાધીશ જગત મંદિરના શિખર પરની ધ્વજાજીનો ધ્વજદંડ વરસાદ અને પવનને કારણે તૂટી ગયો છે. આવું દ્વારકામાં લગભગ 3જી વખત બન્યું છે. આ અગાઉ 17 જુલાઈ 1933ના રોજ પણ વરસાદને કારણે અને ત્યારબાદ લગભગ 1990ના દાયકામાં વાવાઝોડાને કારણે ધ્વજદંડ તૂટ્યો હતો એવું દ્વારકા પંથક છે તેના વડીલોનું કહેવું છે. ભગવાન દ્વારકાધીશ હંમેશા દ્વારકા પર આવનારી આફતો પોતાના ઉપર લઈ અને આવો સંકેત કરે છે કે હું અહીંયા પ્રત્યક્ષ હાજર છું. એટલે જ કહેવાય છે કે માગું 20 અને આપે 30, ન ચડાવે કોઈ દી રીસ, ભાંગે ભયની ભીષ, એવો મારો દ્વારકાનો ધીશ, બાકી તો ઠાકર કરે ઈ જ ઠીક. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.